નડિયાદની મહા ગુજરાત હોસ્પિટલ પાસે અકસ્માત સર્જાયો છે. બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થયો. સદનસીબે જાનહાનિ ટળી છે. અકસ્માતને પગલે મહા ગુજરાતથી લઈને માણિયાવળ સુધી ટ્રાફિકની લાઇન લાગી. અકસ્માતને પગલે બંને વાહન ચાલકોના એકબીજા પર આક્ષેપો થઈ રહ્યા છે. અરે મેં નથી ટોકી સાહેબ, એ ભાઈ ઓવરટેક કરવા ગયા એમાં આવી ગયું. હે, એ ભાઈ ઓવરટેક કરવા ગયા આગળ આયા એમ. એ રીતે ટોકી છે. બાકી મારી ગાડી તો જુઓ મારી લાઈન માં જ છે ને. મારી ગાડી જુઓ મારી લાઈન માં જ છે. એ ભાઈ ધીમા પડ્યા છે એની લીધે અડી ગઈ છે. વાસુદેવ ગોવિંદભાઈ ભીમાણી, હું મારા રોડે 30-35 ની સ્પીડે આવતો હતો અને પાછળ વાળા, તમે લોકેશન જોઈ લો છો કે કઈ કન્ડિશનમાં એને પાછળથી સ્પ્રેસ મારી અને કેટલી સ્પેસે હું કંટ્રોલ કરીને મારા જીવને બચાવવા માટે કોશિશ કરીને 15 ફૂટ સુધી હું ખેંચી લાવ્યો બાઇક. અને આ સિચ્યુએશન તમે જોવો છો, જે ફોટો પડ્યો જે તમારા અત્યારે વિડીયોમાં દેખાય છે કે પાછળના ડ્રાઈવર વાળા કેટલી સ્પીડમાં હશે ને કેટલું એને, અને આજુબાજુ બીજો સ્પેસ જોઈ લો છો તમે. આજે આપણે વચ્ચે ટ્રેક મારેલો છે આગળથી ફ્રન્ટ સાઈડથી બેક સાઈડથી. આ તમે આ જોઈ લો છો જે કન્ડિશનમાં છે. મારી બાઇક 30-35 થી બાકી, જો હું 50-60 સ્પીડમાં હોત ને તો અહીંથી હું એસપી મોટર સુધી ઉછળીને પડત. અને તાર મારા એ તો સારું કે ભગવાનની દયાથી કે 15 ફૂટથી બાઇક ખેંચી લાવે ને તો મારે જીવને જોખમ જ હતું. I myself સાક્ષી ધન કુમાર પટેલ, સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ મધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead school helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we studied it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer that.